મેયર અને નેતાઓ હવે મેદાને આવ્યા છે. રહી રહીને મેયર અને નેતાઓએ બીડું ઉપાડ્યું છે કે આજથી શહેરમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન શરૂ થાય. અભિયાન અંતર્ગત દરેક વોર્ડમાં દવાઓનો છંટકાવ કરવામાં આવશે, સાફ સફાઈ છે કે કેમ તે ચેક કરવામાં આવશે. કોર્પોરેટર પોતાના વોર્ડમાં જઈને બધી જ સેવાઓ ચેક કરશે. 104 ની સેવા અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ ચેકિંગ કરવામાં આવશે. દરેક ઝોનમાં અધિકારી અને કોર્પોરેટર સાથે રહી કામ કરશે. માટે મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અભિયાન અંતર્ગત મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સત્તાપક્ષ નેતા, દંડક સહિતના લોકો જે છે અલગ અલગ વોર્ડમાં ફરી રહ્યા છે અને અલગ અલગ મુદ્દાઓની માહિતી જે છે મેળવી રહ્યા છે. કારણ કે જે પ્રકારે પહેલી લહેર કરતા બીજી લહેરમાં કેસીસ વધારે નોંધાયા હતા, ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી, આ તમામ પરિસ્થિતિ ફરીથી ન સર્જાય તેના માટે તંત્ર જે છે તે ચિંતામાં આવ્યું છે અને આ ચિંતા દૂર કરવા માટે પોતાના બનતા પ્રયાસો જે છે તે તમામ લોકો કરી રહ્યા છે. જે પ્રયાસના ભાગરૂપે મેયર સહિતના લોકો જે છે તેઓએ પોતાની રીતે એક પ્રયાસ હાથ ધર્યો છે, અભિયાન હાથ ધર્યું છે. મેયર સાથે વાત કરું છું, તેઓ શું કહી રહ્યા છે? મેયર શ્રી, અભિયાન શરૂ કર્યું છે, શું અભિયાન છે અને કઈ કઈ રીતે આ અભિયાન ચાલશે? મારો વોર્ડ કોરોના મુક્ત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની અંદર તમામ તાલુકા જિલ્લાઓની અંદર જે અભિયાન ચલાવી રહ્યું છે એના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મારો વોર્ડ કોરોના મુક્ત માટેના જે અભિયાન છે એમાં આજથી શરૂઆત કરીને આમ તો અમારા રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબે અગાઉ પશ્ચિમ ઝોનમાં અભિયાન શરૂઆત કરેલી. હવે એના દરેક ઝોન વાઇઝ ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જો સાથે દરેક વોર્ડમાં અભિયાનની શરૂઆત કરેલી છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, એમટીએસ ચેરમેન, પક્ષના નેતા અને સ્કૂલ બોર્ડના ચેરમેન દ્વારા દરેક ઝોનમાં અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, સાથે સાથે સહ ઇન્ચાર્જો સાથે. અભિયાન અંતર્ગત શું વસ્તુ ધ્યાને રાખવામાં આવશે, કઈ માહિતીઓ મેળવવામાં આવશે, જરૂરી સૂચનો કરવામાં આવશે? આ અભિયાન દરમિયાન દરેક વોર્ડની અંદર આવેલ દરેક બૂથમાં એમાંય પણ પેજ પ્રમુખો દ્વારા પોતાના આજુબાજુમાં રહેતા માણસો કોઈને કોરોના ના થાય, કોરોનાથી મુક્તિ મળે અને કોઈ કોરોનાનો કેસ ના રહે, દરેક પેજ પ્રમુખ દરેક બૂથ અને દરેક વોર્ડમાંથી કોરોનાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેના તમામ પ્રયત્નો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા તેમજ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સંગઠન બધા સાથે રહીને આ અભિયાનની શરૂઆત કરેલી છે અને છેક નીચે સુધી પહોંચવાનો તમામ પ્રયત્નો થઈ રહેલા છે. અભિયાન થોડુંક મોડા શરૂ થયું છે એવું લાગે છે, કારણ કે બીજી લહેરમાં જ્યારે જરૂર હતી કદાચ ત્યારે આ વસ્તુ ના થઈ. ને એ અભિયાનની શરૂઆત એ વખતમાં હોસ્પિટલો બાદ સંપૂર્ણ સંગઠન, ચૂંટેલી પાંખો, હેલ્થના કર્મચારીઓ, કોર્પોરેશનના સ્ટાફ દ્વારા એ વખતનો જે એક સાથેનો જે પ્રવાહ હતો એના કારણે હોસ્પિટલો, અર્બન સેન્ટરો અને ધન્વંતરી રથ, સંજીવની રથ જેવા જગ્યાએ જઈને પૂરી સેવા આપેલી અને પછી હવે ધીમે ધીમે ડાઉન થઈ રહ્યું છે, એટલે હવે નીચેથી બીજા ઊભો ના થાય એના માટેના મૂળ સુધી જઈ રહેલા છે. કોરોના સાથે મ્યુકર માઇકોસિસના કેસ પણ આવી રહ્યા છે, ઇન્જેક્શન મળવામાં લોકોને તકલીફ છે. એસવીપીમાં પહેલા જાહેરાત થઈ, પછી એલજીમાં થઈ, એલજીમાં પણ સ્ટોક નથી, તો આ વ્યવસ્થા તમે કઈ રીતે જોશો? કારણ કે અત્યારે જરૂરી છે આ ઇન્જેક્શન તમામ લોકોને મળે. આ રાજ્ય સરકારના હસ્તક દ્વારા આ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારમાંથી એની ગાઈડલાઇન પ્રમાણે જે રીતે આ ઇન્જેક્શનો આવશે એ પ્રમાણે અમે આપવામાં આવશે. એટલે કે જે પ્રકારે આખું અભિયાન ચાલી રહ્યું છે એ કોરોના ફરીથી ન વકરે તેના માટે આ તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે. તે પ્રયાસોના ભાગરૂપે મેયર સહિતના જે નેતાઓ જે છે તે પોતાના વોર્ડ અલગ અલગ વોર્ડમાં જે છે જે નક્કી કરવામાં આવે છે તે વોર્ડમાં ફરી રહ્યા છે, દરેક લોકોને મળી રહ્યા છે, કર્મચારીઓને મળી રહ્યા છે, જરૂરી સૂચન પણ આપી રહ્યા છે અને સાથે મ્યુકોર માઇકોસિસ કેસીસ પણ જે વધી રહ્યા છે જેને લઈને ઇન્જેક્શનને લઈને લોકોને હાલાકી પડી રહી છે, મળી નથી રહ્યા. આ બાબતે પણ તેઓ એક નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એક વ્યવસ્થા કરવામાં આવી છે, જે પ્રકારે સ્ટોક આવશે તે પ્રકારે લોકોને મળશે, પરંતુ ચોક્કસ ક્યારે મળશે તે હજુ સુધી સ્પષ્ટ વાત નથી કરવામાં આવી. એટલે કે ભલે પ્રયાસો ચાલુ છે પરંતુ તેની સામે હાલાકી હજુ પણ યથાવત જે છે જે દૂર કરવી જરૂરી છે. કેમેરામેન નટવર પરમાર સાથે દર્શન રાવલ.